રામ લક્ષ્મણજીનો પ્રેમ પોતાના ભાઈ માટે 14 વર્ષ સુધી વનવાસમાં ભગવાન રામની સેવા કરે, ભરતજીનો પ્રેમ ભગવાન રામની પાદુકા લઈ અને પોતે બી વનવાસ જેવું જીવન જીવે. રામાયણ છે ને આપણને જીવન જીવતા શીખવાડે છે અને ભાગવત આપણને મરતા શીખવાડે છે, કે તમારું મરણ કેવી રીતે સુધારવું એ આપણને ભાગવત શીખવાડે. રામાયણની ડિટેલમાં જતો નથી કારણ કે મારી સામે ઘડિયાળ છે અને હવે કાનો કહે છે કે આ બધા આવી ગયા છે, હવે મારો વારો છે. પરશુરામની કથા કીધી, યયાતિની કથા દ્વારા ચારિત્ર્ય શુદ્ધિનું મહત્વ બતાવ્યું છે, રંતીદેવી દ્વારા દાનનો મહિમા બતાવ્યો છે. કાલે એક ભાઈ મને વાત કરતા કે શાસ્ત્રીજી દાન કરવાથી શું મળે, દાન કરવાથી તમારી લક્ષ્મી પવિત્ર થાય છે. ઉત્પાદિતો સ્વયંમી યદિ તત્તનુજા તાતેન વા યદિ તદા ભગિની ખલુ શ્રી. લક્ષ્મી તમારી છે, તમારી દીકરી છે, એને બી ઘરે ન રખાય, બીજા કોઈ પાસેથી લાવ્યો તો પરસ્ત્રીને બી ઘરે ન રખાય, એને વળાવી જ પડે. અને દાન કરવાથી લક્ષ્મી તમારી શુદ્ધ થાય છે. સંપત્તિ આવે ને હાય હો વધે તો સમજી લેવાનું કે તમારી પાસે પૈસા આવ્યા છે. અને સંપત્તિ આવે અને આવું કોઈ સત્કર્મ થતું હોય અને એમ થાય કે આ સત્કર્મ આપણે બી સહભાગી થઈએ તો સમજી લેવાનું કે તમારા ઘરમાં લક્ષ્મી આવી છે. ભાઈ હવે સાવધાન થઈને આપણે કથા સાંભળીએ. કે નિર્ગુણ નિરાકાર પરમાત્માને જ્યારે સગુણ સાકાર થઈને જન્મ લેવાની ઈચ્છા થઈ ત્યારે એમણે યદુવંશને પસંદ કર્યો છે. અને યદુવંશની અંદર જ્યારે વસુદેવજીનો જન્મ થયો ત્યારે સ્વર્ગમાં ઢોલ નગારા વાગવા લાગ્યા અને વસુદેવજીનું નામ પાડવામાં આવ્યું આનક દંધુલી. દસમો સ્કંદ મેં પહેલા જ દિવસે બીજા જ દિવસે કીધું કે ભગવાનનું હૃદય છે. કથિત વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યા રાજ્ઞા ચોબન વંશાના ચરિતા પદમાદભૂતમ. નિરોધ લીલા છે. જેણે પોતાના હૃદયમાં પરમાત્માને વસાવેલા હોય ને એ આ દસમા સ્કંદની કથા એકદમ શાંતિથી સાંભળે. ભારતીય અધ્યાત્મમાં શાસ્ત્રની અંદર નિરોધનું બહુ મહત્વ કીધું છે. પતંજલિ યોગમાં આવ્યું કે યોગ ચિત્ત વૃત્ત નિરોધ. યોગ, યોગા થાય ને સવારમાં આપણે જોઈએ ગાર્ડનમાં બધા યોગા કરતા આવે, શરીરની ટ્રેનિંગ છે, મનનો અભ્યાસ છે અને એના માટે તમારે હેલ્ધી બોડી જોઈએ, સારું શરીર જોઈએ. નિરોધ એટલે શું? નારદજી કહે છે કે નારદ ભક્તિ સૂત્રમાં નારદજીએ કીધું છે કે નિરોધસ્તુ લોક વેદ વ્યાપારસ્ય, કે લૌકિક અને વૈદિક બધી જ પ્રવૃત્તિમાંથી મન નીકળી અને ભગવાનમાં મન લાગે એને કહેવાય નિરોધ. જીવનમાં કોઈ બી વસ્તુનું મહત્વ ન લાગે, કેવળ ભગવાનનું જ મહત્વ સૌથી વધારે લાગે એને કહેવાય નિરોધ. ભગવાનનો જન્મ હોય તો આપણે બધા કહીએ કે તૈયારી કરીએ. અરે ભગવાનના જન્મની તૈયારી કરવા તૈયારી કરવાવાળા આપણે કોણ? જ્યારે ભગવાન જન્મ લેવા માટે તૈયાર થાય ને તો એની બધી જ તૈયારી કરીને આવતો હોય ભાઈ.
દુનિયાની દરેકે દરેક વસ્તુ છોડીને કેવળ ભગવાનનું સ્મરણ રહે એને કહેવાય નિરોધ. અને ભગવાનના જન્મમાં કે નંદ મહોત્સવમાં આનંદ કોને આવે? કે જેણે પોતાના હૃદયમાં ઠાકોરજીને બિરાજમાન કર્યા છે એ જ નંદ મહોત્સવમાં આનંદ લઈ શકે. મહાપ્રભુજી સુબોધિજીમાં શું કહે છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદા આશક્તિ. દસમા સ્કંદનું નામ છે નિરોધ લીલા, એટલે હું તમને જરા ડિટેલમાં એક્સપ્લેન કરી રહ્યો છું. પ્રપંચ વિસ્મૃત્યા પૂર્વિકા ભગવદા આશક્તિ, કે જગત ભૂલાય. જગત ભૂલાય એવી તો ઘણી બધી પરિસ્થિતિ ઊભી થાય છે કે દુનિયાને માણસ ભૂલી જાય છે, તો આપણે એમ કહી શકીએ કે આ માણસ નિરોધમાં છે. માણસ મૃત્યુ પામે તો એ સંસારને ભૂલ્યો છે ને, તો આપણે એમ કહેવાય કે આ માણસ નિરોધમાં છે. કોઈએ નશો કર્યો છે અને ગટરમાં અંદર જઈને આમ બળ્યો હોય ને, આપણે એની બાજુમાં જઈએ તો આપણને વાસ આવતી હોય, આખા સંસારને ભૂલી ગયો હોય છે. અરે તમે એની બાજુમાંથી પાસ થયો હો તો એમાં વાસ આવતી હોય, પણ એને તો એમ લાગે કે હું રાજાપાટમાં પડ્યો છું, તો એમ કહેવાય કે આ નિરોધમાં છે. એ બી સંસારને ભૂલ્યો છે. ભગવાન એટલો યાદ આવે છે કે દુનિયાનું ચિંતન કરવાનો સમય નથી, એને કહેવાય નિરોધ. વાલા ભક્તજનો, અને ભગવાનને જેટલા દિલથી તમે યાદ કરો ને તો ભગવાન આવે. અરે સામાન્ય જીવનમાં બી આપણે કોઈની સાથે સારો સંબંધ હોય, સારો પ્રેમ હોય, અને આપણે એને યાદ કરીએ કે હું આને યાદ કરતો હતો ને અચાનક એનો ફોન આવી જાય, બોલો શું કહેવાય? ટેલિપતિ નથી દાદી, કે હું તને યાદ કરતો હતો ને તારો ફોન આવી ગયો. અરે સામાન્ય હાડ ચામડાના આ મનુષ્યને જો તમે મનથી યાદ કરો ને એનો ફોન આવી જાય, તો તમે જો મનથી ઠાકોરજીને યાદ કરો, પ્રભુને યાદ કરો, તો એ ન આવે અને એ આવે, અને એનું પ્રમાણ છે ભાગવતનો 10મો સ્કંદ. ભગવાન તો આવવા માટે બેઠા છે, પણ બોલાવવા વાળા ક્યાં છે? ભગવાનને કહે કે પ્રભુ, હજારો જન્મોથી તમારેથી વિકૂટા પડ્યા છે અને હવે તમે પધારો પ્રભુ, તમે પધારો. 10મા સ્કંદની કથા જો તમારે સાંભળવી હોય અને પ્રભુના પ્રાગટ્યનો આનંદ લેવો હોય, તો એમ વિચારો કે હું રોજ જે ઠાકોરજીની પૂજા કરું છું ને, જે લાલાને લાડ લડાવું છું, એ ઠાકોરજી મારા ખોળામાં બેઠા છે અને હું મારા પ્રભુની કથા સાંભળું છું. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, તું છેલ્લા 4 દિવસથી કથા સાંભળે છે, તને ભૂખ લાગી હોય, તને તરસ લાગી હોય તો તું કંઈક ખાઈ લે, કંઈક પી લે, અને પ્રભુના પ્રાગટ્યની કથા હું થોડી વાર પછી કહું. તો સુખદેવજી એમ કહે છે, પરીક્ષિત એમ કહે છે કે સુખદેવજી, ગુરુજી 4 દિવસ પહેલા ભૂખ અને તરસ લાગી હતી, તો એક સાધુ સંતનો અપમાન કરી બેઠો, મને ઠાકોરજીની કથામાં એટલો આનંદ આવે છે કે મને નથી ભૂખ લાગતી, નથી તરસ લાગતી, તમે પ્રભુના પ્રાગટ્યની કથા કહેવાનું ચાલુ રાખો.